પ્રાચીનના તાતપુર કુવિ પંથકમાં નાયક સમાજ દ્વારા પરંપરાગત રીતે ભજવાતી ભવાઈ જેવી હિન્દુ સંસ્કૃતિ આજે પણ જીવંત જોવા મળી રહી છે. પ્રાચીનના તાતપુર, કરોલ, મજરા, વડવાસા, સિતવાડા, બોરિયા સહિતના તાલુકાના ગામડાઓમાં નવરાત્રિના દશેરા પછી પરંપરાગત રીતે નાયક સમાજના માતાજીના સેવકો દ્વારા આ ભવાઈનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં ભવાઈના મુખ્ય વાજિંત્ર તરીકે તબલા, ભૂગોળ અને કોસીજોડનો ઉપયોગ થાય છે. ત્યારે નાયક કનુભાઈ ચીમનલાલ તાજપુર તેમજ તેમના સાથી કલાકારો દ્વારા તાલુકાના ગામડાઓમાં ભવાઈ ભજવવામાં આવે છે. તો કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની ગરબી તેમજ ગુણગાન ગાઈને કરવામાં આવે છે. તો ભવાઈમાં બ્રાહ્મણનો વેશ, ગણપતિનો વેશ તેમજ ગ્રામજનોને હાસ્ય તેમજ મનોરંજન પૂરું પાડવા માટે જૂઠણનો વેશ ભજવવામાં આવે છે. ત્યારે માતાજીના ચાચર ચોકમાં નાયકનો દીકરો મહાકાળી માતાજીનો ગરબો માથે લઈ ગ્રામજનોને માતાજીના દર્શન કરાવે છે. તેમાં ગ્રામજનો દ્વારા ગરબામાં માનેલી માનતા પરિપૂર્ણ થતા ગ્રામજનો માતાજીના ગરબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે વધુમાં માતાજીના ગરબાને વધાવવા માટે ગ્રામજનો દ્વારા સારું દાન પણ આપવામાં આવે છે. ત્યારે અસાઈત દાદાના લખેલા 360 વેશ જેવા કે જસમા ઓડણ, શરણાઈ, મહિયારી જેવા અલગ અલગ વેશ ભજવવામાં આવે છે. તો તાલુકામાં પરંપરાગત રીતે ચાલતી હિન્દુ સંસ્કૃતિમાં નાયક સમાજના લોકો દ્વારા આજે પણ ગામડાઓમાં ભવાઈ જીવંત જોવા મળે છે, જેમાં ટેકનોલોજી યુગ હોવા છતાં પણ ભવાઈ જવા માટે મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ સહિત બાળકો ઉમટી પડે છે. તો પ્રાંતિજ તાલુકામાં નાયક કનુભાઈ ચીમનલાલ તાજપુર તેમજ તેમના સાથી કલાકારો દ્વારા ભવાઈનો કાર્યક્રમ ભજવવામાં આવે છે. અલ્પેશ નાયકનો રિપોર્ટ, બીજી ન્યૂઝ, પ્રાંતિજ. આશીર્વાદ એટલા લો કે રાતી હરાબારો આગે રોડ છે.